वर्ष 2022 में थनारी विधानसभा चूंटणीओ माटे तमाम राजकीय पक्ष मैदान में उतरी आव्या छे। पांच राज्यों में थनारी विधानसभा चूंटणीओ माटे तमाम पार्टीओ रणनीति अने आक्रमकता साथे आगळ वधी रह्या छे, त्यारे भाजप आगामी महत्वपूर्ण वर्ष माटे खुद प्रजानु फीडबैक लईने काम करी रही छे। અને ભારતીય જનતા પાર્ટી માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કમાન સંભાળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ પર એક સર્વેક્ષણના માધ્યમથી સીધા લોકો પાસે પ્રતિભાવ માંગ્યા છે। આ સર્વેક્ષણમાં પીએમ મોદીએ મતદારો પાસે પોતાનો મત માંગ્યો છે, જે ચૂંટણીના મતદાન સમય મહત્વના હોય છે। પીએમ મોદીએ નમો એપના માધ્યમથી સરકાર દ્વારા કોરોનાથી ખરાબ થયેલી સ્થિતિ, અનુચ્છેદ 370, રામ મંદિરના નિર્માણ જેવા મહત્વના મુદ્દા પર લોકોની પ્રતિક્રિયા લેવાનું શરૂ કરી દીધું છે। નોંધનીય છે કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સિવાય અન્ય 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે યુપીની ચૂંટણી પહેલા રામ મંદિર જેવા મુદ્દા પર લોકોની પ્રતિક્રિયા જાણવી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। નમો એપ પર શેર યોર ઓપિનિયનના શીર્ષક હેઠળ કરવામાં આવી રહેલા સર્વેમાં એ પણ ટાંકવામાં આવ્યું છે કે મતદાન સમયે લોકો માટે સૌથી મોટું મત આપવાનું કારણ શું હોય છે। દેશમાં પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, રાજ્ય સ્તરના સ્થાનિક મુદ્દાઓ, વિપક્ષી એકતાનો પ્રભાવ પડશે કે નહીં, રામ મંદિરનું નિર્માણ અને અનુચ્છેદ 370। અને આ જ રીતે લગભગ 13 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં હાલના સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓ પણ સામેલ છે, જેમાં મોંઘવારીથી લઈને રોજગાર, સ્વચ્છતા, રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાથી જોડાયેલા સવાલ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે આ સર્વેનો ઉપયોગ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પણ ધ્યાને લેવામાં આવી શકે છે, જે લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા દાવથી વિપક્ષમાં હલચલ જરૂર વધી શકે છે, પરંતુ આ સર્વે બાદ ભાજપને કેટલી સફળતા મળશે તે જોવું રહેશે। દિલ્હીથી ઈશા માલવીનો અહેવાલ, ગુજરાત તક।